અમે નથી આપતા બે પાણી, અમે નથી આપતા. પહેલી વખત તમારે પાસે જે કનેક્શન હતું ને, એ પણ કનેક્શન અમારે પેટા વિભાગ માંથી હતું. એ પણ બે કાયદેસર આ અત્યારે જે ગતિ છે તમારે એવા છો. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે. લીલીયા પંથકના મફત પ્લોટ વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોકોને પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. પીવાના પાણીની પારણને લઈને મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો, જ્યાં કાળઝાળ ઉનાળામાં જ પીવાના પાણીની મુશ્કેલીઓથી મહિલાઓએ ત્રાહિમામ થવું પડે છે તે અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ આ મામલે ગામના સરપંચ મહિલાઓના ટોળાને લઈને પાણી પુરવઠાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા 300 મીટરની પાઇપલાઇન ફાળવીને આગામી દિવસોમાં પાણીની પારણ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. અને મોડું કે મીઠું, અત્યારે અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે પાણીની બહુ જરૂરત છે. એટલે અમે 100 ભાઈઓ અહીંયા આવી છીએ. પહેલાં ગયા અમે પંચાયત ઓફિસે સરપંચ પાસે, અને સરપંચ પાસેથી અમે આવ્યા છીએ પાણી પુરવઠામાં. અને જીવનભાઈ હોરા એમ કહે છે કે અમે 3 દિવસમાં અમે પાણી દેવાના સહી, અને 3 દિવસ સુધી તમે તમારા નથી, અમે અત્યારે પાણીના ટાંકાની સુવિધા અમે કરીએ છીએ. અને અમે અત્યારે પાણીની તમને ફૂલ સુવિધા કરી દઈએ છીએ, પછી 3 દિવસ પછી તમને લાઈન નાખી દેશું અને હનાળિયા લાઈન અમને તમને પાણી મિલાવી દેશું. સિવિલ પરાની અંદર જે જૂનું કનેક્શન હતું અને એ લાઈન ગામડાની અંદર જતી હતી, બોવાડી બોવાડા ઇંગોરાળા ક્રાકતવાળી, એ લોકોએ નવી લાઈન નાખી એટલે આ કનેક્શન હતું એણે રદ કરી નાખ્યું છે. કનેક્શન રદ કર્યા પછીથી એક અમે મીટિંગ કરી હતી, અને મીટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે તમને 300 મીટર એટલે કે 1000 ફૂટ નવી લાઈન આપી સનાળિયા રોડેથી, ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દો, અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણી પૂરા બોર્ડવાળા લાઈન આપે છે, બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ કરવાનો હતો એ ગ્રામ પંચાયત લીલીયા કરે છે. અને એવું કરી અને આ જે કાગળ તો અમે એને જો કે 3 દિવસમાં મોકલી દીધો, પણ 2 દિવસના રજાના હિસાબે કોઈ હતા નહીં, એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે. એટલે બપોર પછી અથવા તો કાલ સવારમાં પિંગરણથી લાઈન લઈ અને કાલને કાલે અમે લાઈન ચાલુ કરવાના હતી,